પપ્પા, મને કેનેડામાં એક સારી જોબની ઓફર મળી છે ને હું એ જોબ કરવા માટે કેનેડા જવા માગું છું. અરે બેટા, તારી જોબ તો અહીંયા પણ સારી જ છે ને, તો પછી કેનેડા જવાની શું જરૂર છે? અને આમય તું જતો રહેશે તો હું એકલો પડી જઈશ બેટા. પપ્પા, મારે મારા ફ્યુચર માટે તો વિચાર કરવો પડે ને, અને એમ પણ આ ઓફર આટલી સારી છે કે હું નાના પડી શકું. પપ્પા, અહીં કરતાં ત્યાં 10 ગણું વધારે પેમેન્ટ મળે છે, તો તમે જ કહો આવી ઓફર જતી કરાય. પણ ભાઈ, તમે પપ્પાનો વિચાર તો કરો, આ ઉંમરે એકલા નહીં પડી જાય. તારું સાસરું ક્યાં દૂર છે અને ધ્યાન આપવા માટે તું તો છે ને બેટા? હવે તમે બંને નક્કી જ કરી લીધું છે તો પછી હવે મારે કાંઈ બોલવાનું રહેતું નથી. પપ્પા, તમે આવી રીતે લાગણીમાં તણાવવાનું રહેવા દો. અત્યારે જમાનો છે ને બહુ પ્રેક્ટિકલ થઈ ગયો છે અને આ જમાનામાં આવું બધું ન ચાલે. હા બેટા, જમાનો બદલાઈ ગયો છે પણ સાથે સાથે તું પણ બદલાઈ ગયો છે, અને તમારા બંને એ મારો કાંઈ વિચાર જ નહીં કરવાનો, આનો તો એ જ અર્થ થયો ને. પપ્પા, ત્યાં જઈને થોડી મહેનત કરી લઈશ તો આગળની લાઈફમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને રિયા તો અહીંયા છે જ ને, અને એનું સાસરું અહીંથી 3 કિલોમીટર દૂર તો છે, તો આવતી જતી રહેશે અહીંયા. પપ્પા, હવે તમે ભાઈને રોકવાની કોશિશ ના કરતા, એમને જવા દો, હસતા મોઢે એમની વિદાય કરો, અને તમારું ધ્યાન રાખવા તો હું બેઠી જ છું. હા દીકરા, દુનિયાનો નિયમ છે કે પાંખ આવે ને એટલે બચ્ચા માળામાંથી ઉડી જાય છે, પણ ઉડી જાય એનો વાંધો નથી, પણ આ રીતે શ્વાસ મારીને જ્યારે ઉડે ને ત્યારે બહુ તકલીફ થાય છે. હા બેટા રાજ, જેવી તારી મરજી, અને મારા આશીર્વાદ તમારી સાથે જ છે. સારું પપ્પા, હું નીકળું છું, મારે 2 કલાકમાં એરપોર્ટ પહોંચવાનું છે. અને હા, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો, હું તમને ફોન કરતો રહીશ. તમે પણ બાપુજીને મળવા આવતા રહેજો, એટલે પપ્પાને એકલું ના લાગે. તમે જરાય ચિંતા ના કરતા, હું છું ને એમનો મોટો દીકરો. રમેશ કુમાર, જો એમને મારી ચિંતા થતી હોત ને તો મને આમ એકલો મૂકીને જાત જ નહીં. રાજ, મારી ચિંતા કરવાની જરાય જરૂર નથી. હા બેટા, એટલું તો જરૂર કહીશ કે તે તારું ભવિષ્ય સુધારવા માટે મારું વર્તમાન બગાડી નાખ્યું. ખેર, ભગવાન તને સુખી રાખે. સારું બાપુજી, તમે રાજભાઈને મુકતા આવીએ અને ત્યાંથી અમે સીધા મારા ઘરે જતા રહીશું, અને જો એવું કંઈ લાગે તો તમે ફોન કરી દેજો, ને તો અમે 4-5 દિવસ પછી આટો મારી જઈશું. હા બેટા, તમને જ્યારે સમય મળે ને ત્યારે આવતા રહેજો, અને રમેશ કુમાર તમે પણ આવતા રહેજો. સારું, તો અમે જઈએ હવે. જય શ્રી કૃષ્ણ પપ્પા. રિયા બેટા, તે તારા પપ્પાને ફોન કર્યો કે નહીં? એ મજામાં તો છે ને? હા મમ્મીજી, તે એકદમ મજામાં છે. આજે સવારે જ વાત થઈ હતી, અને સાંજે અમે બંને મળવા પણ જવાના છીએ. રિયા, પપ્પાએ ભલે કેનેડા જવા માટે રાજને હા પાડી હોય, પણ એના મોઢા ઉપરથી સ્પષ્ટ લાગતું હતું કે એને જરા પણ ગમ્યું નથી. બિચારા સાવ એકલા પડી ગયા છે. રિયા બેટા, તું એક કામ કરને, તારા પપ્પાને સમજાવને
જો તારા પપ્પાને યોગ્ય લાગે તો આપણે બાજુની એક રૂમ ખાલી છે તો એમનો રહેવાનો સગવડ કરી નાખીએ તા, જેથી આપણે એમને ધ્યાન પણ રાખી શકીએ અને એમનો જમવાનો પ્રોબ્લેમ પણ ના થાય. મમ્મીજી, મને ખબર છે મારા પપ્પા નહીં માને, કારણ કે એ ઘરમાં મારા મમ્મીની સ્મૃતિ છે. અમે પપ્પાને ઘર સાથે બહુ લગાવ છે, એમની મહેનતથી અમને ઘર બનાવેલું છે, એટલે એ એમની દીકરીને ત્યાં રહેવા નહીં આવે. અને એમ પણ એમની દીકરીનું ખાસે નહીં, કારણ કે એ બહુ સ્વમાની છે. હા મમ્મી, રિયાની વાત સાચી છે, પપ્પા કોઈ કાળે નહીં માને, એમનો સ્વભાવ હું પણ જાણું છું. પણ એકવાર વાત કરવામાં શું વાંધો છે? જો એ માની જાય તો તારે તારા પપ્પાની ચિંતા ના કરવી પડે. મમ્મીજી, હું કેટલી નસીબદાર છું કે મને તમારા જેવી સાસુ મળી છે, જે મારો જ નહીં પણ મારા પરિવારનો પણ ધ્યાન રાખે છે, મારા પપ્પા માટે આટલું વિચારે છે. તું મારી વહુ થોડી છે, તું તો મારી દીકરી કરતાં વિશેષ છે. અને જો તારે તારા પપ્પાને મળવાનું મન થાય ને તો તું મળી આવજે, અને તું નહીં જાય ને તો હું તને કહીશ. આ ઉંમરે એમનું ધ્યાન આપણે નહીં રાખે તો બીજું કોણ રાખે? મને બાજુવાળા માસે એ બધી જ વાત કરી છે કે તમારે સવારે 9 વાગે નીકળી જાઓ છો અને સાંજે 7 વાગે આવો છો અને એક જ ટાઈમ જમો છો. પપ્પા, તમારે કામ કરવાની કોઈ જરૂર નથી, તમારે જેટલા રૂપિયા જોતા હોય એટલા રૂપિયા હું તમને આપી દઈશ. પણ રમેશકુમાર, આખો દિવસ ઘરે બેસીને શું કરવું? પણ જીવન ચલાવવા માટે કામ તો કરવું જ પડે ને, અને આમ પણ મારે દીકરીના ઘરનું થોડું લેવાય. હું આ વસ્તુ કરીને પાપમાં પડવા નથી માગતો. પપ્પા, ભાઈનો કોઈ ફોન આવ્યો છે કે નહીં? મને તો નથી આવ્યો, કદાચ તમને આવ્યો હોય તો. જો દીકરી, એને કેનેડા ગયા અને 7 મહિના થઈ ગયા છે. પહેલાં 4 મહિના સુધી ફોન આવતા હતા, પણ છેલ્લા 3 મહિનાથી કોઈ ફોન નથી. મને લાગે છે કે રૂપિયાની માયાજાળમાં બાપને અને બેનને ભૂલી ગયો છે. જુઓ પપ્પા, તમે એની માયા મૂકી દો, જે તમને યાદ નથી કરતા એને યાદ કરીને શું ફાયદો? અને અમે છીએ ને તમારી સાથે. હા પપ્પા, આ તમારી દીકરી છે ને, પછી તમારે બીજા કોની જરૂર છે? અને તમને એકેય વાતનું ઓછું નહીં આવવા દઉં. અને હવે તમારે નોકરીએ જવાની પણ જરૂર નથી, તમને હવે મારા સમ છે જો નોકરીએ ગયા છો તો. જો બેટા, સમ નહીં આપતી, હું આજ સુધી સૌમાનથી જીવો છું અને સૌમાનથી મરવા પણ માગું છું. કામ તો હું કરીશ જ, નહીંતર મારો ખર્ચ કેવી રીતે ચાલશે? અને જ્યારે હાથ પગ નહીં ચાલે ને ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મને તારી પાસે બોલાવી લે.